નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 2 માં વિષય સામાન્ય જ્ઞાન આજે આપણે શીખીશું મૂલ્યાંકન 1. અત્યાર સુધી આપણે ભણી ગયા પાઠ એનું પુનરાવર્તન આપણે આજે કરીશું મૂલ્યાંકન 1. પ્રશ્ન 1. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1 માં 1 નંબર પપ્પાના પપ્પાને ખાલી જગ્યા કહેવાય, તો કૌંસમાં આપ્યું છે દાદા અને નાના. તો આપણે શીખી ગયા પહેલા કે પપ્પાના પપ્પાને શું કહેવાય? દાદા. તો લખીશું દાદા. તો પપ્પાના પપ્પાને દાદા કહેવાય. 2 નંબર મમ્મીના ભાઈને ખાલી જગ્યા કહેવાય, તો કૌંસમાં આપ્યું છે કાકા અને મામા. તો મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. તો આપણે લખીશું ખાલી જગ્યામાં મમ્મીના ભાઈને મામા કહેવાય. ખાલી જગ્યામાં શું આવશે? મામા. 3 નંબર કાકાની પત્નીને ખાલી જગ્યા કહેવાય, કાકાની પત્નીને આપણે શું કહીએ? આપણને કૌંસમાં લેશે કાકી અને ફોઈ. તો કાકાની પત્નીને આપણે શું કહીએ? કાકી. શું કહીએ? કાકી. 4 નંબર હું ખાલી જગ્યા વડે જોઉં છું, તો હું સના વડે, આપણે સના વડે જોઈએ છીએ? અહીંયા આપ્યા છે 2 શબ્દ આંખ અને કાન, તો આપણે સના વડે જોઈએ છીએ? આંખ વડે. તો ખાલી જગ્યામાં શું આવશે? આંખ. હું આંખ વડે જોઉં છું. 5 નંબર બરફમાંથી બનાવેલા ઘરને ખાલી જગ્યા કહે છે, મેં તમને શીખવાડ્યું હતું કે બરફમાંથી બનેલા ઘરને શું કહેવાય? તો આપણને 2 કૌંસમાં શબ્દો આપ્યા છે, ઝૂંપડી અને ઈગલુ. તો ઝૂંપડી તો ના કહેવાય બરફમાંથી બનેલા ઘરને, તો શું કહેવાય? ઈગલુ. તો ખાલી જગ્યામાં શું આવશે? ઈગલુ. બરફમાંથી બનાવેલા ઘરને ઈગલુ કહે છે. 6 નંબર ધનવાન લોકો ખાલી જગ્યામાં રહે છે, તો ધનવાન લોકો શામાં રહે? તો 2 નંબર 2 આલે છે કૌંસમાં જવાબ, ઝૂંપડી અને બંગલા. તો ધનવાન પૈસાવાળા લોકો ઝૂંપડીમાં ના રહે, તો શામાં રહે? બંગલામાં. તો ખાલી જગ્યામાં આવશે બંગલા. તો ધનવાન લોકો બંગલામાં રહે છે. 7 નંબર ખાલી જગ્યા કરડવાથી મેલેરિયા થાય છે, કીડી કે મચ્છર? તો શું કરડવાથી મેલેરિયા થાય? મિયા પણ તમને સમજાવી દઉં પાઠ દરમિયાન. તો મચ્છર કરડવાથી મેલેરિયા થાય, ખાલી એમ મચ્છર આવશે. 8 નંબર ખાલી જગ્યા ગટર જેવા ગંદા સ્તરોએ ભરાઈ રહે છે, વંદો અને ટીટી ઘોડો. ટીટી ઘોડો ગટરમાં ના હોય, તો ગટરમાં આપણને શું જોવા મળે છે? વંદા. મેં આ પણ સમજાવી દઉં, તો વંદો શબ્દ આવશે ખાલી જગ્યામાં, શું આવશે? વંદો. વંદો ગટર જેવા ગંદા સ્તરોએ ભરાઈ રહે છે. પ્રશ્ન 2. અ નીચે આપેલા ચિત્રો ઓળખી વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. રબર, ફૂટપટ્ટી, સ્કૂલ બેગ. તો પહેલું આપણને શું આપ્યું છે? જોઈ તરત ખબર પડી જાય ચિત્ર, તો આને શું કહેવાય? સ્કૂલ બેગ. 1 નંબરમાં શું લખવાનું? સ્કૂલ બેગ. 2 નંબર આ રબર, એ તો તમે ઓળખી જ ગયા કે આને રબર કહેવાય, એટલે લખી દીધું હશે રબર. 3 નંબર ફૂટપટ્ટી, તો અહીંયા છે ફૂટપટ્ટી. બ નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1 નંબર પાણી ઠંડુ છે કે ગરમ તે જીભ વડે અનુભવી શકાય છે. જીભ વડે ના અનુભવી શકાય, જીભ વડે તો સ્વાદ પારખી શકાય, એ તો ચામડી વડે અનુભવી શકાય કે પાણી ઠંડુ છે કે ગરમ. તો અહીંયા ખોટાની નિશાની આવશે. 2 નંબર હું ટુવાલ વડે હાથ પગ લૂછું છું, ટુવાલ વડે હાથ પગ લૂછાય એટલે સાચવું. શાની નિશાની કરશો? ખરાની. ક નીચે કેટલીક ટેવો આપી છે, સારી ટેવની સામે સારી ટેવ અને ખરાબ ટેવની સામે ખરાબ ટેવ લખો. 1 નંબર વેદાન બીજા સાથે વસ્તુઓ વેચે છે, બીજા સાથે વસ્તુ વેચવી એ તો સારી ટેવ કહેવાય, એટલે અહીં આવશે સારી ટેવ. 2 નંબર ધ્રુવ રોજ સવારે દાંત સાફ કરતો નથી, દાંત તો સાફ સવારે કરવા જોઈએ કાયમ, એટલે આ સારી ટેવ કેવી કહેવાય? ખરાબ ટેવ. 3 નંબર આરતી હસીને દરેકને નમસ્કાર કરે છે, તો હસતું તો રહેવું જોઈએ અને બધા નમસ્કાર પણ કરવા જોઈએ, એટલે સારી ટેવ કહેવાય. તો અહીંયા ખાલી જગ્યા આવશે સારી ટેવ. પ્રશ્ન 3.
નીચે આપેલી વસ્તુઓનો ઉપયોગ લખો. તો ખો એક નંબર આપ્યું છે ખુરશી, તો ખુરશીનો ઉપયોગ શું થાય? બેસવા માટે. બે નંબર સાંસી, તો સાંસીનો ઉપયોગ શું થાય? ગરમ વસ્તુ પકડવા માટે. આપણે ગરમ વસ્તુ લાગતી હોય તો સાંસીનો ઉપયોગ કરીએ છીએ આપણે પકડવા માટે. બ, નીચે આપેલા વિધાનોમાંથી પર્યાવરણની જાળવણી માટે ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. એક નંબર, સૂપ તેમના વિસ્તારમાં આવતા પક્ષીઓને પજવે છે. સૂપ શું કરે છે? એમના વિસ્તારમાં જે પક્ષીઓ આવે એને પજવે છે. તો આપણે પક્ષીઓને પજવવા ના જોઈએ, એને દાણા નાખવા જોઈએ, દાણા ખવડાવવા જોઈએ. તો પજવવા ના જોઈએ એટલે આ પર્યાવરણની જાળવણી માટે સારું ના કહેવાય, એટલે ખોટાની નિશાની આવશે. બે નંબર, તન્વી કાનાવાળી જ્યારેથી છોડને પાણી પાય છે અને પાણીનો ખૂબ બગાડ કરે છે. પાણી બચાવવું જોઈએ, પાણીનો બગાડ કરવો જોઈએ નહીં, એટલે અહીંયા પણ ખોટાની નિશાની આવશે. ત્રણ નંબર, નૈયા હંમેશા જૂના સાપામાંથી કાગળની થેલીઓ બનાવે છે. કાગળની થેલીઓનો જ ઉપયોગ કરવો જોઈએ, તો આ પ્લાસ્ટિકની થેલીઓ આપણને નુકસાનકારક છે પર્યાવરણ માટે, એટલે કાગળની થેલીઓનો ઉપયોગ કરવો એ સારી વાત કહેવાય. એટલે અહીંયા ખરાની નિશાની આવશે, પર્યાવરણ માટે સારું કહેવાય, જાળવણી માટે, એટલે અહીંયા ખરાની નિશાની આવશે. ક, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. જે ખોટું વાક્ય હોય એના ઉપર આપણે પેન્સિલથી બે વાર આમ લીટી મારી છેકો મારીને મારી દઈશું, બરાબર. એક નંબર, અમે અમારા વર્ગખંડમાં ખાલી જગ્યા વર્ગખંડમાં ભણીએ રમીએ છીએ. તો આપણે વર્ગખંડમાં શું કરીએ? તો અમે અમારા વર્ગખંડમાં ભણીએ, રમીએ નહીં. તો રમીએ ઉપર શેકો મારવાનો, ભણીએ છીએ. બે નંબર, અમારી શાળાના બગીચામાં પુસ્તકાલયમાં ઘણા ફૂલ છોડ છે. તો ફૂલછોડ ક્યાં હોય? બગીચામાં. પુસ્તકાલયમાં ના હોય તો આપણે પુસ્તકાલય ઉપર શેકો મારીશું. તો વાક્ય બનશે, અમારી શાળાના બગીચામાં ઘણા ફૂલ છોડ છે. ત્રણ નંબર, અમારા શિક્ષિકા અને અમને નાતા અને વાંચતા શીખવે છે. શિક્ષિકા શું શીખવાડે? વાંચતા શીખવાડે, નાતા ના શીખવાડે. તો વાક્ય બનશે, અમારા શિક્ષિકા અમને વાંચતા શીખવે છે. પ્રશ્ન ચાર, અ, નીચેના બે બે નામ લખો. નીચેના બે બે નામ લખો. તો એક નંબર, બેડરૂમની વસ્તુઓ. બેડરૂમની કઈ વસ્તુઓ હોય? તો ડબલ બેડ, ઓશીકું, કબાટ, જે વસ્તુ તમને આવડતી હોય, ખબર હોય એ લખી દેવાની. બેડરૂમમાં કઈ વસ્તુ વપરાય, બરાબર. બે નંબર, બાથરૂમની વસ્તુઓ. તો બાથરૂમમાં ડોલ, ટમ્બરલ, સાબુ, શેમ્પૂ, રૂમાલ, ડોલ બધું વપરાતું હોય. આપણને ખબર, આપણે ભણી ગયા આગળ કે બાથરૂમની વસ્તુઓ કઈ કઈ હોય, એ તમને જે યાદ હોય એ લખવાની. એવું નહીં કે મેં લખી એ જ વસ્તુ તમારે લખવી, બીજી પણ તમે લખી શકો. સો, બ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો આવ્યું છે કેરમ, કબડ્ડી, બેડમિન્ટન. આપણે એ રમતો ભણ્યા હતા એટલે ચિત્ર જોઈને તમને ખબર પડી જશે કે આ કશાનું ચિત્ર છે. તો આ કબડ્ડીનું ચિત્ર છે, તમને ખબર પડી જાય કે આ કબડ્ડીનું ચિત્ર છે. તો એક નંબરમાં આવશે કબડ્ડી. તો આ શું છે? બેડમિન્ટન. તો અહીંયા બે નંબરમાં આવશે, ચિત્ર જોઈને ખબર પડશે, બેડમિન્ટન. ત્રણ નંબર, તમે ઘરે રમતા જશો કેરમ, તો ત્રણ નંબરમાં આવશે કેરમ. ક, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીંયા સ્કર્ટ, ઘડિયાળ અને પેન્ટ. પહેલું ચિત્ર શું છે? પેન્ટ. તરત ખબર પડી જાય ચિત્ર જોઈને કે આને કહેવાય પેન્ટ. તો અહીંયા પહેલા નંબરમાં આવશે પેન્ટ. બીજા નંબરનું શું છે? સ્કર્ટ. તો લખશું સ્કર્ટ બીજા નંબરમાં. ત્રીજા નંબરની હાથે પહેરવાની ઘડિયાળ, જોઈને ખબર પડી જાય કે આને ઘડિયાળ કહેવાય. તો ત્રીજા નંબરમાં આવશે ઘડિયાળ. પ્રશ્ન પાંચ, અ, નીચે આપેલા પ્રશ્નો વાંચો અને સાચા ઉત્તર ફરતે ગોળ કરો. નીચે આપણને પ્રશ્નો આપ્યા છે અને સામે ઉત્તર આપ્યા છે. જે સાચો ઉત્તર હોય એના ફરતે આપણે ગોળ કરવાનું છે. એક નંબર, માથા પર શું પહેરાય છે? તો હેરબેન્ડ અને પર્સ. પર્સ તો કંઈ માથે પહેરાય નહીં, તો હેરબેન્ડ આવશે. તો હેરબેન્ડ ઉપર આપણે ગોર કરીશું. બે નંબર, પટ્ટો ક્યાં પહેરાય છે? તો હાથ પર. તો કમર પર પટ્ટો, તો કમર ઉપર પહેરાય, હાથ પર તો ના પહેરાય. હાથ ઉપર તો ઘડિયાળ પહેરાય.
તો અહીંયા પણ શું આવશે કમર પર ગોળ કરીશું બ મને ઓળખી મારું નામ લખો એક નંબર હું કપડાં સીવું છું તો કપડાં કોણ સીવે એ તો આપણે જોઈએ આગળ કારીગરો પાઠમાં તો કપડાં દરજી સીવે તો અહીંયા આવશે ખાલી જગ્યામાં દરજી બે નંબર હું દિવાલ ચણું છું મકાન કોણ બનાવે દિવાલ ચણે તો કડીઓ તો અહીંયા ખાલી જગ્યામાં આવશે કડીઓ ક શું વપરાય સાચા ઉત્તર સામે ખરાની અને નિશાની કરો સાચા ઉત્તર સામે શું કરવાની ખરાની નિશાની કરો એક નંબર લાકડું કાપવા વપરાય એરન તો ના વપરાય તો શું વપરાય કરવત કરવત લાકડું કાપવા શું વપરાય કરવત તો કરવત સામે આપણે ખરું કરીશું બે નંબર પગરખા સીવવા વપરાય તો પગરખા સીવવા માટે ઓળંબો ના વપરાય ઓળંબો તો મકાન માટે વપરાય બનાવવા માટે તો સોય દોરો શું આવે ખરું સોય દોરામાં ખરું કરીશું ડ નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો તો ત્વાજુ અને ગણી તો શું છે આપણે દૂધ ગણીએ છીએ તે ગણી ચા કરતા શું એટલે ઓળખતા જ આને શું કહેવાય તો ગણી તો એક નંબરમાં લખવાનું ગણી તો ત્વાજુ વજન કરવા માટે તો બે નંબરમાં ત્વાજુ લખીશું અહીંયા આપણું મૂલ્યાંકન પૂરું થાય છે એક તો આપણે સામાન્ય જ્ઞાનની નોટમાં લખીશું મૂલ્યાંકન એક કરી હેડિંગ મારી પ્રશ્ન એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ પ્રશ્ન ચાર અને પ્રશ્ન પાંચ પ્રશ્ન પાંચ સામાન્ય જ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખીને લાવું આવજો વિદ્યાર્થી મિત્રો.